નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં કડિયા અને ભાગાકાર પ્રકરણમાં આગળ દાખલા નંબર 3 જોશું. તો એમાં શું કહે છે કે 2 અને 5નો ઘડિયો જો તમે ભેગો કરો, અથવા તો 2 અને 5ના ઘડિયા ઉપરથી ને તમે 7નો ઘડિયો બનાવી શકો છો, જે અહીંયા તમને મેં લખીને બતાવ્યો છે. અને એ લોકોએ પણ આપણને બતાવ્યો છે કે 2 × 2 અને 5 × 5, તો 2 વત્તા 5 એટલે 7, પછી 2 × 2 = 4, 2 × 5 = 10, તો 10 × 4 + 10 કરીએ તો કેટલા મળે? 14, જે 7 × 2 = 14 થશે. પછી 3 × 2 = 6 અને 3 × 5 = 3×5 = 15, તો 15 × 6 = 21, બરાબર છે. તો આવી રીતના આપણને 2 અને 5નો ઘડિયો ભેગો કરીએ તો આપણને 7નો ઘડિયો મળે છે. એવી જ રીતના 4 અને 3ના ઘડિયાની મદદથી પણ આપણને 7નો ઘડિયો મળે છે. 4 અને 3 કેટલા થશે? 7, બરાબર છે. તો જુઓ, અહીંયા મેં તમને લખીને જ બતાવ્યું છે, 4 × 4 = 3, 3 × 3 = 3, 4 + 3 કેટલા થશે? 7, પછી 4 × 2 = 8 અને 3 × 2 = 6, તો 8 × 6 = 14, તો 7 × 2 = 14 થઈ ગયા. તો આવી જ રીતના આપણે 4 અને 3ના ઘડિયા ઉપરથી પણ 7નો ઘડિયો મેળવી શકીએ છીએ. હવે ત્યાર પછી શું કહે છે કે 5 અને 7ના ઘડિયાની મદદથી 12નો ઘડિયો બનાવો. તો જુઓ, 5 × 5 અને 7 × 7, તો 7 અને 5 કેટલા થાય? 12, 5 × 2 = 10 અને 7 × 2 = 14, તો કેટલા થાય? 14 × 10 = 24, એટલે કે 12 × 12 અને 12 × 2 = 24 થઈ ગયા. તો 5 × 3 = 15 અને 7 × 3 = 21, તો 21 + 15 કરીએ આપણે તો આપણને કેટલા મળે? 36, તો 12 × 2 = 24, 12 × 3 = 36. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક ઉદાહરણના ઘડિયામાંથી ને 11 એકાના ઘડિયા આરામથી બનાવી શકો છો. તમે જુઓ, 10 એકાનો ઘડિયો અને 1 એકાનો ઘડિયો કરશો તો આપણને તમને 11 એકાનો ઘડિયો આરામથી મળી જશે. સાવ સીધું સિમ્પલ વસ્તુ છે કે તમે શરૂઆત 10 અને 1ની કરો તો તમને 11નો ઘડિયો મળી જાય, બરાબર છે. તો તમે આજે એક ઉદાહરણના નાના નાના ઘડિયા છે એના ઉપરથી તમે 11 એકાના જે મોટા મોટા ઘડિયાઓ છે એ તમે તમારી રીતે બનાવી શકો છો. હવે આગળ શું કહે છે આપણને કે 6 અને 8ના ઘડિયાની મદદથી 14નો ઘડિયો બનાવો. તો આપણને ખબર પડી જાય કે 6 વત્તા 8 કરીએ તો કેટલા આવે? 14, બરાબર છે. તો 6 અને 8ના ઘડિયા ઉપરથી આપણને 14નો ઘડિયો આરામથી મળી જાય. તો 6 × 6 અને 8 × 8, તો 8 + 6 = 14, પછી 6 × 2 = 12 અને 8 × 2 = 16, તો 12 + 16 કરીએ તો કેટલા થાય? 28, અને 14 × 2 પણ 28 જ થાય છે. પછી 6 × 3 = 18, 8 × 3 = 24, તો 24 + 18 કરીએ તો આપણને કેટલા મળે? તો કે 42, તો 14 × 3 કેટલા થાય? 42. એવી જ રીતના 6 × 4 એટલે કે 6 × 4 = 24 અને 8 × 4 = 32, તો 24 + 32 કરીએ તો આપણને શું મળે છે? તો કે 56. તો થઈ ગયું, 6 અને 8ના ઘડિયા જે એક ઉદાહરણમાં આવે છે એ નાના નાના ઘડિયાથી તમને 14 એકાનો અવળો મોટો ઘડિયો આરામથી મોઢે બેઠા બેઠા તમને મળી જાય છે, બરાબર છે. તમારે કોઈ પણ જાતની કાંઈ ગણતરી કે ગુણાકાર કરવાની જરૂર પડતી નથી. હવે ત્યાર પછી આગળ આપણે 9 અને 4ના ઘડિયાની મદદથી 13નો ઘડિયો બનાવવાનો છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને અહીંયા બનાવીને દેખાડ્યું છે, 9 × 9 અને 4 × 4, 9 × 4 = 13, પછી એવી જ રીતના 9 × 2 એટલે 18, 4 × 2 = 8 એટલે 18 + 8 કરો તો કેટલા મળે? 26, તો 13 × 2 = 26, બરાબર છે. તો આવી રીતના જ કેટલા છે? 9 × 3 = 27 અને 4 × 3 = 12, તો 27 + 12 કરો તો આપણને કેટલા મળે? 39, તો 13 × 3 કેટલા થાય? 13 ×
39 તો જુઓ, સાવ સીધું છે ને, 14 એકાનો, 13 એકાનો. હવે આપણે અહીંયા કેનો ઘડિયો લેવાનો છે? 15 એકાનો. તો ત્રીજામાં આપ તમને એમ કીધું છે કે 15 એકાનો ઘડિયો કયા બે ઘડિયાની મદદથી બનાવશો? તમારે શાંતિથી વિચારી જ લેવાનું સીધું. 10 વત્તા 5 બરાબર છે. 10 અને 5 કેટલા થાય? 15. તો 10 એકાનો ઘડિયો અને 5 એકાનો ઘડિયો તમે જો ભેગો કરો તો તમને કેટલો ઘડિયો મળે? 15 એકાનો ઘડિયો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને લખીને બતાવ્યો છે કે 10 એકુ 10 અને 5 એકુ 5. તો 10 અને 5 કેટલા થશે? 15. પછી 10 દુ 20 અને 5 દુ 10. તો 20 ને 10 30. પછી 10 3 30 અને 5 તેરી 15. તો 30 અને 15 45. તો થઈ ગયો આપણો 15 એકાનો ઘડિયો. 15 એકુ 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોકુ 60. તો છે કેવો, આરામથી આપણને 15 એકાનો ઘડિયો પણ મળી ગયો. તો આવી રીતના તમે બે કોઈ પણ એકુદાણના નાના નાના ઘડિયા લઈ અને 11 એકાના મોટા ઘડિયા તમે તમારી જાતે બનાવી શકો છો. અહીંયા આપણે આ જે ઘડિયાઓનો જે દાખલો છે એ પૂરો થાય છે અને આ ઘડિયાઓ તમારે વિદ્યાર્થી મિત્રો તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના છે. અને આપણે આગલા વિડીયોમાં આગલા જે દાખલાઓ ગુણાકારના આવે છે તે જોશું અને ઘડિયા ઉપરથી ને એ ગુણાકારના દાખલા પૂરા કરશું. ત્યાં સુધીમાં તમે આ તમારી સ્વાધ્યાય પોથી પૂરી કરજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.